રાજકોટના કરોડોના ફ્લેટમાં સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ફ્લેટ ધારકો બિલ્ડર દિલીપ લાડાણી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા. ધ ફ્લોરેન્જા સ્કીમમાં સુવિધાના અભાવથી રોષ જોવા મળી રહ્યો છે. મારા ફ્લેટ પણ આમાં આવેલા છે, જગ્યાનો માલિક હું છું અને સ્મિત કનેરિયા પણ છે. હું આ પ્રોજેક્ટમાં ક્યાંય પાર્ટનર નથી. હું આમાં આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર છું. આખા પ્રોજેક્ટમાં સર્વિસનો ખૂબ જ અભાવ છે. ચાર વર્ષથી ફ્લેટ ધારકો પરેશાન છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાર્ટનરે ગેરવર્તન કર્યું. બે હજાર 2017માં જયારે લોન્ચિંગ કરેલું ત્યારે 36 મહિનામાં અમને પઝેશન આપવાનું કહેલું. આ 84 મહિના થઈ ગયા છે, તેમ છતાં પણ પ્રોજેક્ટમાં ઘણી અસુવિધા અને અધૂરા કામ બાકી રહેલા છે. એ કામોને લીધે બેઝિક જે પાયાની જીવન જરૂરિયાત સમસ્યા હોય છે એનો નિવેડો આવતો જ નથી. તેથી અમે એને એ લોકો સાથે 40-50 મીટિંગ અમે કરેલી. અમને દર વખતે હકારાત્મક જવાબ આપીને ગલે તલે કરીને પ્રોજેક્ટનું કામ પૂરું કરતા નથી. પ્રોજેક્ટના બ્રોશરમાં આ પેલેસ જેવું પ્રોજેક્ટ દર્શાવેલો જેથી અમે બુકિંગ કરેલું, પણ આ પ્રોજેક્ટમાં આજની તારીખે ન ક્લબ હાઉસ ન બીજી કોઈ પાયાની સુવિધા આપેલી છે. સિક્યુરિટી નથી, કશું નથી. પાણી માટેના સોફ્ટવેર્સ કે કશો છે જ નહીં. બેઝમેન્ટના રેમ્પ પણ નથી. એ લોકો હીટ પંપ આપ્યા છે, હીટ પંપ હજી સ્ટાર્ટ નથી થયા. અમે બધાએ ગીઝર નાખીને અત્યારે કામ ચલાવી છે. નથી સિક્યોરિટી. સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં વરસાદનું પાણી ભરેલું છે. વરસાદનું પાણી તમે અંદર જોવો તો એકદમ ગંધારું, સારવાળું એકદમ થઈ ગયું છે, સેવાળવાળું. એમાં ડેન્ગ્યુના મચ્છર આ બધા છે, એના લીધે મચ્છરનો પ્રોબ્લેમ છે. અહીંયા એટલી બધી બીમારી પણ થાય છે. કેટલી વાર એને કીધું કે પાણી ખાલી કરાવો, પણ કોઈ જાતનો આન્સર દેતા નથી. સિક્યોરિટીમાં એવું, તમે રાતના એકલા આવો એટલે રાતના કોઈ સેફ્ટી નથી. તમારે નીચે લેવા આવે ત્યારે તમે અંદર આવી શકો, કારણ કે ફૂલ અંધારો ફ્લેટ છે. તમે અહીંયા એન્ટર થાવ કોઈ જાતની લાઇટ જ નથી. હું માત્ર આમાં એઝ એ આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયર છું, પ્લસ આ જે મેમ્બરો છું એની સાથે હું એઝ એ ફ્લેટ મેમ્બર છું, સમજી ગયા. એટલે એની સાથે જ હું છું અને ફ્લેટ મેમ્બરે ઘણું સફર કર્યું છે. બરોબર વાત સાચી છે, કામ કર્યું છે, પ્રોજેક્ટ લેટ પણ થયો છે 100%, એમાં આપણે ના કહી શકાય. બરોબર, પણ જે એને જે બધી સર્વિસ આપવી જોઈએ, બરોબર, એ સર્વિસનો ઘણો બધો અભાવ છે. બરોબર, કે એ લોકો બધા અહીંયા રહેવા આવી ગયા છે. બરોબર, તો ઘણા બધું જે એક્ટિવિટી એમના લેવલે પ્રોપર બિલ્ડર તરીકે કરવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક થઈ નથી. બરોબર, એટલે ઘણા 4 વર્ષથી મને એવું યાદ છે. બરોબર, આ લોકો ફેસ કરે છે. પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક ભલે લેટ થયો એનો વાંધો નથી કે ભાઈ એને સ્વીકાર્યું કે ભાઈ મોડો થયો, હાલો, પણ ઘણો બધો મોડો થયો છે.